કચ્છના ગાંધીધામ શહેરના બોર્ડ બી મધ્યે આવેલા સાઉથ ઇન્ડિયન બેંકના એટીએમ મશીન પર રાત્રિના આરસામાં બે ઇસમો દ્વારા ચોરીને અંજામ આપે તે પહેલા જ પોલીસ દ્વારા તેમને ઝડપી પાડવામાં આવ્યા. પૂર્વ કચ્છમાં ઘરફોડ ચોરી અને એટીએમ ચોરીના બનાવો વધી રહ્યા છે ત્યારે ગાંધીધામમાં પોતાના નવા વ્યવસાય માટે શહેરના વોર્ડ બીમાં આવેલા સાઉથ ઇન્ડિયન બેંકના એટીએમ મશીન પર બે આરોપીઓ મશીનને તોડીને ચોરીને અંજામ આપી રહ્યા હતા. તે દરમિયાન જ પોલીસ પહોંચી જતા આરોપી રણજીત જોધારામ અને અન્ય એક સગીર વયના યુવાન એટીએમ મશીન તોડીને મોટી ચોરીને અંજામ આપી તે પહેલા જ ઝડપાઈ ગયા હતા. પોલીસની પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું હતું કે તેમને ક્યાંય નોકરી ન મળતા પોતાનો નવો વ્યવસાય શરૂ કરવા એટીએમ મશીન તોડી તેમાં રહેલા નાણાંનો ઉપયોગ કરવાના હતા. આરોપીઓ એટીએમ મશીનના દરવાજામાં તોડફોડ કર્યા બાદ મશીનમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો પરંતુ બંને ઇસમો ચોરી કરવામાં નિષ્ફળ રહ્યા હતા. દરમિયાન એ ડિવિઝન પોલીસને જાણ થતાં પોલીસનો કાફલો બનાવ સ્થળે દોડી આવ્યો હતો અને આરોપીઓને ઝડપી પાડ્યા હતા.